કર્મધોરણની અંદર આપણે સૌથી પહેલાં પ્રથમ યુનિટમાં કેન યુ ઇન્સ્ટોલ લવ કે શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો કે માણસને પોતાના હૃદયમાં જો પ્રેમને લાવવાની ઈચ્છા હોય તો તેને જે પોતાના ભૂતકાળની અંદર જે અનુભવો થયા હોય તેને ભૂલવું પડે તેના વિશેની આપણે વાત કરી આજે આપણે આપણા યુનિટ વનનું રેડ ટુ કે સનરાઈઝ ઓન ધ ક્વાચન જમવા કે જે આ ત્વાંચન જમવા છે કે દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિથર છે ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિથર છે જે ફર્સ્ટ નંબર છે આપણે બધા જાણીએ છીએ એમ કે માઉન્ટ એવરેસ્ટ ત્યાર પછી જે બીજો નંબર આવે છે કે તોય કેટુ શિથર એવું કંઈ નામ છે તેનો છે અને જે ત્રીજું જે શીતફર છે તે આ પાંચન જમવાનું છે હવે આજે સનરાઈઝ સનરાઈઝનો અર્થ મિત્રો સૂર્યોદય કે પાંચન જમવા પરનો સૂર્યોદય એવું આપેલું છે આ પાઠના જે ત્વિ છે તેમણે પાંચન જન્માના સૂર્યોદયની જે સુંદરતા છે તેનું વર્ણન આ કવિતાની અંદર ફરેલું છે આમાં એવું પણ બનશે કે ઘણા બધા શબ્દો છે તેનો યુઝ તમારે તેના ગુજરાતી ફરવાનો થાય તેમાં નહીં ફરવાનો આવે પરંતુ તમારે તેનો ભાવ સમજવાનો છે કે આ થવિ જે છે તે કવિતાને એ રીતે સમજાવવા માગીએ છીએ કે જે પ્રકૃતિના સાનિધ્યમાં કેટલું સુંદર દૃશ્ય સર્જાય છે તમે તૈય વાર હિમાલય ફરવા માટે જાઓ એક વાત તમારે સમજવી જોઈએ કે અત્યારે ઘણા લોકો જ્યાં જ ફરવા માટે જાય ત્યાં એ લોકો નતરા ફોટા જ પાડે છે હવે તમે ધારો કે હિમાલય ફરવા માટે જાઓ છો તો ફોટા પાડવી સારી વસ્તુ છે એ તો એ ખરાબ વસ્તુ નથી કે સ્મૃતિઓ આપણા જીવનમાં જળવાવી જોઈએ પરંતુ એ વસ્તુ પહેલાં તો એ યાદ રાખવી જોઈએ કે જો તમે હિમાલય જોવા માટે જાઓ છો ત્યાં ફોટા પાડો છો એ સારી વાત છે પરંતુ તમે હિમાલય જોવા માટે ગયા છો તો પહેલાં હિમાલય જુઓ પછી ત્યાં ફોટા પાડો ત્યાં જઈને હિમાલયને આત્મસાત કરો તમે તાજમહાલ જોવા માટે ગયા છો તો તાજમહાલ સાથે ફોટા પાડાવો એ સાચી વાત છે સારી વાત છે પરંતુ પહેલાં તો તેની સુંદરતાને તમે જુઓ ત્યાંના જે તારીફરો એ મહેનત કરેલી છે તે સમજો એ પ્રમાણે એટલે અહીંયા જે વાંચન જન્મનો સૂર્યોદય છે તે સૂર્યોદય કેટલો સુંદર લાગે છે કે એટલા બધા અધરા શબ્દો વાપરેલા છે એનો એ વસ્તુ યાદ રાખજો કે જે પાઠ હોય યુનિટ હોય તેમાં આપણે ત્રણથી સાડા ત્રણ ચાર પેજ આપેલા હોય છે તમે ઇઝીલી સમજી શકશો કે આમાં શું કહેવા માગીએ છે પરંતુ જે પોએટ્રી હશે કવિતા હશે તેને સમજવી બહુ હાર્ડ હોય છે કારણ કે ખૂબ ઓછા શબ્દોમાં તેમાં બહુ સારી એવી વાત કીધેલી હોય છે આ પોએમ પણ ખૂબ જ હાર્ડ છે સમજવી પણ આના સ્પેલિંગ પણ ખૂબ હાર્ડ છે એ એ જ સ્પેલિંગ તમારે નોટમાં લખીને યાદ રાખવો પડે છે અને આની અંદર તમારે સમજવા માટે એ જ એ ફાઇનલ વસ્તુ એ તમારે સમજવાની છે કે પાંચન પરનો જે સૂર્યોદય છે તે કેટલો સુંદર લાગે છે તે આમાં તમારે સમજવાનું છે આ શોર્ટમાં તમારે સમજવાની ઈચ્છા હોય તો હવે આપણે કવિતાની શરૂઆત કરીએ તો લાસ્ટમાં તમને જેટલા શબ્દો આપેલા હોય આ પોઈટ પૂરી થશે ત્યાર પછી પંદરથી વીસ શબ્દો જે આ પોઈટરીમાં તમારે યાદ રાખવાના હશે તે તમને આપેલા હશે તે તમારે નોટની અંદર લખી લેવા ચાલો આગળ વધીએ એ ક્રિસ્ટિના આલ્બર્સે આપો એમ લખેલી છે સનરાઈઝ સૂર્યોદય વાંચન જન્વા મેં તમને કીધું એમ દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિથવાર પહેલું માઉન્ટ એવરેસ્ટ બીજું કંઈ કેટુ એવું નામ છે અને આ થર્ડ ધ વેપર્સ સમજવાનો પ્રયત્ન કરશો હાર્ડ છે થોડું સમજવું પરંતુ ઇમ્પોસિબલ નથી ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્વાઇસ વેપર્સ હવે વેપરનો મતલબ થાય બાષ્પ અહીંયા તમારે તેનો અર્થ લેવાનો છે બાષ્પની વાદળી રાઈસ ઊંચે ચઢવું ટુ ધ મોર્નિંગ સ્પ્રાઇસ સવારના અપવાશને આંબવા માટે કે બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે સવારના અપવાસને આંબવા માટે આમાં એવું છે ચારથી પાંચ લેડીનો સાથે ફરશું ત્યારે તમને ખ્યાલ આવશે ધ વેપર રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્લાઇસ કે બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે સવારના અપવાસને આંબવા માટે ઇન પર્પલ ગ્લોરી વાઇલ્ ધ લવ લાઈટ લોવ ઓન ધ ઇટરનલ સ્નોવ અપોન ધ સમિટ્સ હોરી આ ચાર લેટિંગનું સાથે લેવાનું છે સમજો સમિટ્સ સમિટનો અર્થ એવો થાય સમિટ્સ હોરી વર્ષો પુરાણા શિતફરો આવો આનો અર્થ થશે હોરી એટલે ખૂબ જ જૂનું હોય તેવું અને સમિટ્સ એટલે વર્ષો પુરાણા શિતફરો પર ઇટરનલ ઇટરનલનો અર્થ થાય શાશ્વત અને સ્નોવસ એટલે બરફ વર્ષો પુરાણા શિખરો ઉપર શાશ્વત બરફ ઉપર જ્યારે ધ લવ લાઈટ ગ્લોવ જ્યારે પ્રેમનો પ્રકાશ ગ્લોવ ચમકે છે ત્યારે ભૂરી પ્રતિભા ત્યાં આચર ઓઢે છે ફ્લેડ સ્લેડનો અર્થ થાય ઓઢવું ઢાંકી દેવું પર્પલ ભૂરું બ્લુ કલર અને ગ્લોરી એટલે મતલબ દેખાવું ખૂબ જ સારી રીતે પ્રકાશિત થવું એવો હવે સમજો પહેલેથી કરો કે વર્ષો પુરાણા શિખરો ઉપર શાશ્વત બરફ પર જ્યારે પ્રેમનો પ્રતવાસ ચમકે છે ત્યારે ભૂરી પ્રતિભા આચળ ઓઢે છે મતલબ આ એકદમ સુંદરતાનું જ વર્ણન છે ફરીથી પહેલેથી જોઈએ બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે સવારના આકાશને આંબવા માટે અહીંયા એવી વાત કરે જે જાતળ બિંદુ હોય એ જાફલ બિંદુ જ્યારે અદ્રશ્ય થાય ત્યારે જે મતલબ જે ઉપરથી જે બાષ્પના ટીપાં પડતા હોય છે તેના વિશેની અહીંયા વાત કરેલી છે અને જે બરફનો જે પ્રદેશ હોય હિમાલય તો પણ પર્વત હોય ત્યાં જે બરફનો પ્રદેશ હોય ત્યારે જે સુંદર દ્રશ્યનું સર્જન થાય તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે ફરીથી કે બાષ્પની વાદળીઓ જાફલના જે બિંદુઓ હોય છે તે સવારના આકાશને આંબવા માટે ઊંચે ચઢે છે ઉપર ચડે છે વર્ષો પુરાણા શિખરો ઉપર શાશ્વત બરફ ઉપર પ્રેમનો પ્રવાસ જ્યારે ચમકે છે ત્યારે ભૂરી પ્રતિભા આંચળ ઓઢે છે આટલું એટલું થાય છે ઇટરનલ એટલે શાશ્વત સ્નોસ એટલે બરફ ત્યાર પછી સમિટ્સ એટલે વર્ષો પુરાણા અને હોરી એટલે જે પર્વતના જે શિખરો હોય તે લવ લાઇટ પ્રેમનો પ્રવાસ ગ્લોઝ ચમકવું પર્પલ ભૂરી અને ગ્લોરી એટલે એ સમય જે ચમકી રહ્યું હોય તે પછી જોઈએ એન્ડ ધ હિમાલયાસ ક્વીન ફાર્મ એન્ડ સિરીન ફાર્મ શાંત સિરીન અને શાંત અને હિમાલયની મહારાણી શાંત અને હિમાલયની મહારાણી હવે આ જે ફાર્મ એન્ડ સિરીન છે બે હજાર અઢારમાં એક સવાલ પૂછેલો કે વિચ એક્ઝેટિવસ આર યુઝડ ફોરચન જમવા કે કયા ત્રિયા વિશેષણો પંચન જન્ફા માટે વપરાણા છે અને ત્યારે આ જવાબ આવતો હતો એન્ડ સિરીન આ ત્રિયા વિશેષણો છે બે યાદ રાખું કે શાંત અને ગંભીર હિમાલયની મહારાણી એટલું છે રિટર્ન્સ ધ હેવાન્સ રિટીન સ્વર્ગીય અભિવાદનને પાછું ફેંકે છે કે શાંત અને ગંભીર હિમાલયની મહારાણી સ્વર્ગીય અભિવાદનને પાછું ફેંકે છે અહીંયા એવું છે કે જે સૂર્યનો પ્રકાશ પર્વત તરફ પડે છે તે પર્વત તરફ પડતો પ્રકાશ ફરીથી ફેંકવાય છે પાછું એ રીતની વાત ફરેલી છે કે શાંત અને ગંભીર હિમાલયની મહારાણી સ્વર્વના અભિવાદનને પાછું ફેંકે છે એટલા માટે એટલું થયું હવે બીજી વાત આગળ જોઈએ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ રોબ્સ ઓફ વ્હાઇટ ખૂબ જ ભવ્ય વસ્ત્રો ધવલ વસ્ત્રો સફેદ વલણના એકદમ રજવાડી જે ફપડાં હોય તે ધવલ વસ્ત્રો એવો આનું ગુજરાતી તમારે લેવાનું ધવલ વસ્ત્રોમાં બાથડ ઇન ગોલ્ડન લાઇટ કે સોનેરી પ્રકાશમાં સ્નાન કરીને ધવલ વસ્ત્રોમાં એટલે આમાં છેલ્લી લીટીથી લેવાનું છે વેર અર્થ એન્ડ સ્કાય આર મિટિંગ જ્યાં પૃથ્વી અને આવાસ મળે છે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ક્ષિતિજ જેને આપણે ક્ષિતિજ તરીકે ઓળખીએ જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં ધવલ વસ્ત્રોમાં સોનેરી પ્રકાશમાં તે હિમાલયની મહારાણી સ્નાન કરે છે ફરીથી ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્લાઇસ બાષ્પની વાદળીઓ સવારના આકવાસને આંબવા માટે ઊંચે ચડે છે વર્ષો પુરાણા શિથરો પર શાશ્વત બરફ ઉપર જ્યારે પ્રેમનો પ્રકાશ પથરાય છે ત્યારે ભૂરી પ્રતિભા આચળ ઓઢીને ત્યાં ચમકે છે શાંત અને ગંભીર હિમાલયની મહારાણી સ્વર્ગના અભિવાદનને પાછું ફેંકે છે પાછું આપે છે જ્યાં આકવાસ અને પૃથ્વી મળે છે ત્યાં ધવલ વસ્ત્રોમાં સોનેરી પ્રકાશમાં તે સ્નાન કરે છે મતલબ આ સમજજો કે છેલ્લી લીટીને તમારે આવલ લેવી પડે વચ્ચેની લીટીને વચ્ચે લેવી પડે વચ્ચેની લીટીને શરૂઆતમાં લેવી પડે એવું બનશે પોયમની અંદર મેં તમને કીધું એમ ખૂબ જ છે સમજવું આ માત્ર પાંચન જન્ફા પર જે સૂર્યોદય થાય છે તેની સુંદરતાની વાત તમને અહીંયા કરેલી છે ચાલો ફરીથી જોઈએ આગળ જોઈએ એન્ડ ધ મોર્નિંગ ડ્યૂઝ અને સવારના ડ્યુઝ જાફલ બિંદુ અને સવારના જાફલ બિંદુઓ એન મેલો હ્યુઝ હ્યુઝનો અર્થ થાય ભીની રંભ છટાવ મેલો હ્યુઝનો અર્થ થાય ભીની રંધ છટાઓ એટલે અને સવારના જાફલ બિંદુઓ અને ભીની રંધ છટાવો પેન્ટ્સ વિથ ફેરી ફિંગર્સ ફેરી પરી ફેરી એટલે પરી ફિંગર્સ અને સવારના ચાપલ બિંદુઓ અને ભીની રંધ છટાઓ પરી જેવી આંગળીઓથી તેના વાળને રંગી રહી હોય તેવું લાગે છે સવારના બિંદુઓ અને ભીની રંગ છટાઓ પરી જેવી આંગળીઓથી તેના વાળને રંગી રહી હોય તેવું લાગે છે આ ટાઈપનું અહીંયા આપેલું છે ફરીથી પહેલેથી જોઈએ ધ વેપર રાઈસ એટલે બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે રાઈઝ એટલે ઊંચે ચઢવું વેપર એટલે બાષ્પની વાદળી બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે સવારના આફવાસને આંબવા માટે પછી છેલ્લે જે અપોન ધ સમિટ હોરી એ લીધી આવશે કે વર્ષો પુરાણા જે શિથરો છે તેની ઉપર અપોન એટલે ઉપર વર્ષો પુરાણા જે શિથફરો છે તેની ઉપર ઓન ધ ઇટરનલ સો ઇટરનલ એટલે શાશ્વત બરફ ઉપર એટલે આ બે લીધી કે વર્ષો પુરાણા શિખરો ઉપર શાશ્વત બરફ પર વાઇલ ધ લવ લાઈટ લોસ જ્યારે પ્રેમનો પ્રવાસ પથરાય છે ત્યારે ફ્લેડ ઇન અ પર્પલ દ્લોરી ત્યારે ભૂરી પ્રતિભા એટલે ઓઢવું આંચળ ઓઢે છે એટલે પ્રતિભા ત્યારે ભૂરી પ્રતિભા આંચળ ઓઢે છે એટલું થયું ત્યાર પછી નીચેનો શબ્દ લેવાનો ફામ એન્ડ શાંત અને ગંભીર એન્ડ ધ હિમાલય સ્પીન એટલે શાંત અને ગંભીર હિમાલયની મહારાણી રિટર્સ ધ હેવન રિટર્ન્સ પાછું ફેંકવું રિટીન અભિવાદન હેવન્સ વર્ધનું શાંત અને ગંભીર હિમાલયની મહારાણી સ્વર્વનું અભિવાદન પાછું ફેંકે છે ઇન ડ્રોપ્સ ઓફ વાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્પાયર મીટિંગ હવે છેલ્લી લીટી જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય ત્યાં ધવલ વસ્ત્રોમાં એકદમ રૂઆબદાર વસ્ત્રોમાં સોનેરી પ્રકાશમાં તે સ્નાન કરે છે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ સવારના જાફળ બિંદુઓ અને ભીની રંગ છટાઓ સવારના જાફળ બિંદુઓ અને ભીની રંગ છટાઓ પરીની આંગળીઓ વડે તેના વાળને રંગીએ છે તેવો અનુભવ થાય છે મેધ ધનુષ્ય વિશેની નોર્મલ અહીંયા વાત હોય તેવું લાગીએ છીએ બરાબર કે મેધ ધનુષ્યમાં જે રંગબેરંગી આપણને બધું દેખાય તેની વાત છે કે સવારના ઝાપર બિંદુઓ અને ભીની રંગ છટાઓ પરીની આંગળીઓ વડે તેના વાળને રંગી રહ્યા હોય તેવું લાગીએ છે આ કલ્પના છે મિત્રો તમે વિચારો પરી ક્યાં સુધીની કલ્પના કરે છે વાઇલ જ્યારે ઓ આર ધ રીલ્સ અને નાના ઝરણાં રીલ્સ એટલે ઝરણા અને જે જગ્યાએ ચારે ઝરણા અને ધ સન કિસ ધ અને જ્યાં સૂર્ય પર્વતને ચુંબન આપી રહ્યો હોય તેવું લાગે છે જ્યાં નાના ઝરણાં છે અને જ્યાં સૂર્ય પર્વતને ચુંબન આપી રહ્યો હોય તેવું લાગે છે ધ લવ લાઈટ જેન્ટલી લિન્જર્સ લિન્જર્સનો અર્થ વર્ષો સુધી ટકી રહેવું આની પછીનો જે પાઠ આવશે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની તેમાં પણ આ શબ્દ આવશે કે જ્યાં નાના ઝરણાં છે અને જ્યાં સૂર્ય પર્વતોને ચુંબન આપી રહ્યો હોય તેવું લાગે છે ત્યાં જે પ્રેમનો પ્રવાસ છે તે ધીમે ધીમે વર્ષો સુધી ટકી રહે છે જેન્ટલી એટલે ધીમે ધીમે કે નાના જણા અને જ્યાં સૂર્ય પર્વતોને ચુંબન આપતો હોય તેવું લાગે છે ત્યાં પ્રેમનો પ્રવાસ વર્ષો સુધી ટકી રહ્યો હોય તેવું લાગે છે એન્ડ ધ બ્રેકિંગ ડે બ્રેકિંગ ગી એટલે ઢળતા દિવસે અને ઢળતા દિવસે સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે અને ઢળતા દિવસે તે પ્રથમ ફેન્ટ ઝાંથવું અને રે એટલે સૂર્યનું કિરણ અને ઢળતા દિવસે તે સૂર્યનું પ્રથમ કિરણ જ્યારે સેન્ડ કરે છે મેતલે છે ઓફ લવસ અનડાઇન ફાઉન્ટેન્સ ત્યારે જે પ્રેમના શાશ્વત વદી ન મરનારા ફાઉન્ટેન્સ એટલે જે ફુવારાઓ છે તે ક્યાંથી ખીલી ઉઠે છે ત્યાં ફુવારાઓ થઈ જાય છે એવું ઢળતા દિવસે જ્યારે પહેલું પ્રકાશનું કિરણ નેટલે છે ત્યારે પ્રેમના શાશ્વત વધી ન મરે તેવા ફુવારાઓ ત્યાં ખીલી ઉઠે છે ત્યાં થઈ જાય છે ખૂબ જ સારી રીતે ત્યાં ત્યાં દ્રશ્યનું સર્જન થાય છે વાઇલ ધ હાર્ટ ફીલ ધ થ્રીલ્સ થ્રીલ્સ એટલે રોમાંચ કે જ્યારે હૃદયને રોમાંચનો અનુભવ થાય છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ બેલિટી સાથે છે કે પર્વતનો અવાજ સાંભળીને જ્યારે હૃદયને રોમાંચનો અનુભવ થાય છે ત્યારે ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ કે પર્વતનો તે આત્મા છે ત્યાં જે પર્વતનો આત્મા રહેલો છે તે ત્યાં ટકી રહે છે કે પર્વતોનો અવાજ સાંભળીને જ્યારે હૃદયને રોમાંચનો અનુભવ થાય છે ત્યારે પર્વતોનો આત્મા ત્યાં ટકી રહે છે થોડું આધરું છે સમજવું મેં તમે કીધું એમ કે આ સુંદરતાનું વર્ણન છે અને તવિના જે વિચારો હોય ત્યાં સુધી પહોંચવું સામાન્ય માણસ તરીકે આપણને થોડું અઘરું પડે છતાં પણ આપણે આપણું બે સ્તરાય તરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ફરીથી પહેલેથી સમજાવવું લાસ્ટ વાર બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે વેપર્સ એટલે બાષ્પની વાદળીઓ રાઇઝ એટલે ઊંચે ચઢવું મોર્નિંગ એટલે સવારની સ્વાઈઝ એટલે આકાશ બાષ્પની વાદળીઓ ઊંચે ચઢે છે સવારના આકાશને આંબવા માટે ત્યાર પછી નીચે જે લાઈન છે તે લેવાની અપોન ધ સબમિટ સોરી કે વર્ષો પુરાણા શિતફરો અપોન એટલે ઉપર વર્ષો પુરાણા શિથફરો ઉપર ત્યાર પછી ઉપરની લીધી ઓન ધ ઇટરનલ સોર્સ વર્ષો પુરાણા શિથફરો ઉપર શાશ્વત બરફ ઉપર વાઇલ્ડ ધવ લાઈટ જ્યારે પ્રેમનો પ્રવાસ પથરાય છે વાયલ એટલે જ્યારે લવ લાઇટ પ્રેમનો પ્રવાસ ગ્લોઝ એટલે ફરીથી એટલું જોઈએ વર્ષો પુરાણા શિખરો ઉપર શાશ્વત બરફ પર જ્યારે પ્રેમનો પ્રવાસ પથરાય છે ત્યારે ભૂરી પ્રતિભા આંચળ ઓઢે છે પછી ફમ એન્સી ઉપર આવવાનો શાંત અને ગંભીર સિરીન એટલે ગંભીર પાન એટલે શાંત શાંત અને ગંભીર હિમાલયની મહારાણી શાંત અને ગંભીર હિમાલયની મહારાણી હેવન સ્વર્ધનું અભિવાદન પાછું શાંત અને ગંભીર હિમાલયની મહારાણી સ્વર્ગનું અભિવાદન પાછું ફેંકે છે પછી છેલ્લી વેર અર્થ એન્ડ સ્પાયર મીટિંગ જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં રોપ્સ ઓફ વાઇલ ધવલ વસ્ત્રોમાં તે

એન્ડ ધ સન કિલ સીન નાના ઝાણા અને જ્યાં સૂર્ય પર્વતને ચુંબન આપી રહ્યો હોય ત્યાં પ્રેમનો પ્રકાશ ધીમે ધીમે વર્ષો સુધી ટકી રહે છે જેન્ટલી એટલે ધીમે ધીમે લિન્જર્સ એટલે ટકી રહેવું એન્ડ ધ બ્રેકિંગ ડે અને ઢળતા દિવસે સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ અને ઢળતા દિવસે પહેલું પ્રકાશનું કિરણ જે છે તેને મેટલે છે ઓફ લવસ અનડાઇન ફાઉન્ટેન્સ અને ઢળતા દિવસે પહેલું ઝાંખું પ્રકાશનું કિરણ મેતલે છે અને પ્રેમના જે પણ ન તરનારા શાશ્વતીય ફુવારાઓ છે તે ત્યાં દેખાય છે ખીલી ઉઠે છે આમાં બીજી લીટી પહેલાં લેવાની છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હીલ્સ પર્વતોનો અવાજ સાંભળીને વાઇલ ધ હાર્ટ ફિલ્સ ધ થ્રીલ્સ પર્વતોનો અવાજ સાંભળીને જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે એન્ડ ધ સોલ ધેટ ડ્યુઅલ્સ ઇન ધ માઉન્ટેન પર્વતોનો અવાજ સાંભળીને જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે ત્યારે ત્યાં જે પર્વતોનો આત્મા છે તે પર્વતોમાં વર્ષો સુધી ટકી રહે છે મેં તમને કીધું એમાં સુંદરતાનું વર્ણન છે દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર પાંચન જમવાનું વર્ણન આમાં આપણે કર્યું હવે લોસરીમાં જઈએ જે શબ્દો બોર્ડની અંદર પૂછાય એવા છે તે જોઈએ બીજો શબ્દ છે પ્લેટ તેટી પર્વત પવડ ત્યાર પછી ઇટરનલ બે હજાર ઓગણીસ કે અઢારમાં પૂછાયેલું ઇટરનલનું સમાનાર્થી તમારે ખાલી લેવાનું છે એવર લાસ્ટિંગ ઇટરનલ સિમિંદી નથી લેવાનું ઇટર્નલ એટલે એવર લાસ્ટિંગ સમિટ હિલ ટોપ પર્વતનું શિફર હોરી મોસ્ટ ટાઈમ બી શબ્દ ઓલ્ડ અથવા એન્શિયન્ટ આ ટીપ કરવું સિરીન ફાર્મ પીસફુલ આ ફરવું ત્યાર પછી નીચેની લીટીમાં રીલ્સ સ્ટ્રીમ્સ જે છે તે ટીપ ફરવું નીચેની લીટીમાં થ્રીલ ડિલાઇટ અને જોઈસ અને આ ફર ડ્યુલ્સ લીવસ અને રિસાઈડ આટલું જે છે તે તમારે ટીપ ફરવું અને નોટની અંદર લખવું જે પંદર જ જેવા સ્પેલિંગ તમને હવે હમણાં આપવામાં આવશે તે તમારે નોટની અંદર લખવાના રહેશે આગળ જોઈ લઈએ કંઈ આપેલું હોય તો આગળ આન્સરથી ક્વેશ્ચન છે પછી ગ્રામર આપેલું છે એ તો આપણે રેગ્યુલર જોઈએ છીએ તમે પણ જુઓ છો ચાલો અપોઝાઇટ નથી પૂછાવાના જો નિયરેસ્ટ મિનિંગ હોય તો તે પૂછાય એટલે આમાં તમારે બીજું કંઈ છે નહીં પછી એરરવાળું છે એરરનો ટોપિક ચલાવીશું ત્યારે જોઈશું આ જે પિક્ચર છે એ તમને સોલ્વ કરતા આવડે તો તે તમારે સોલ્વ કરવાનું છે અહીંયા જે છે તે આપણું જે યુનિટ વન છે તે પૂરું થાય છે અને ત્યાર પછી જે આપણું યુનિટ ટુ છે અનફોર્ગેટેબલ વર્લ્ડ ડીઝની ધોરણ બારનો એક યાદગાર પાઠ તે જોવાનો પ્રયત્ન કરીશું જો તમારે પહેલો પાઠ હજુ પણ જોવાનો બાકી હોય કે ન્યૂ ઇન્સ્ટોલ લવ તો તેની ઉપર આઈ બટન આપેલું હશે ત્યાં તમને તે પાઠ જોવા મળશે અને ત્રામના બધા વિડીયો તો તમે રેગ્યુલર જોતા જ રહો છો તેમાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કોઈ તમારી પાસે સજેશન હોય તો પણ અમને આપી શકો છો હવે બીજી વાત કે બ્રાહ્મણની સાથે સાથે આપણે યુનિટ પણ શરૂ કર્યા છે અને ફેસ્ટિવલ આધારિત આપણે વિડીયો શૂટ કરીએ છીએ આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશો એવી અમને આશા છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ